હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો વન રક્ષક પરીક્ષાને લગતા 50 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ પર બનાવવામાં આવ્યો છે. આ વિડીયોની પીડીએફ ફાઇલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ચાલો આપણે વિડીયો જોઈએ. પહેલો સવાલ, હીરા ભાગોળનું સ્થાપત્ય ક્યાં આવેલું છે? જવાબ ડભોઈમાં. બીજો સવાલ, ગંગા સફાઈ યોજના ક્યારથી શરૂ થઈ? જવાબ 1985 થી. ત્રીજો સવાલ, સમુદ્રમાં પ્રદૂષણ ફેલાવવાનું મુખ્ય કારણ કયું છે? જવાબ તેલનો ફેલાવો. ચોથો સવાલ, કાવેરી જળ વિવાદ કયા રાજ્યો વચ્ચે છે? જવાબ તામિલનાડુ અને કર્ણાટક વચ્ચે. પાંચમો સવાલ, રેશમ ઉદ્યોગને શું કહે છે? જવાબ સેરિકલ્ચર. છઠ્ઠો સવાલ, ગુજરાતમાં કુલ કેટલા પક્ષી અભયારણ્યો છે? જવાબ 5. સાતમો સવાલ, વન્યજીવ અભયારણ્ય બનાવનાર પ્રથમ શાસક કોણ હતા? જવાબ અશોક. આઠમો સવાલ, ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? જવાબ મહાદેવ દેસાઈ. નવમો સવાલ, હમીર સર તળાવ ક્યાં આવેલું છે? જવાબ ભુજમાં આવેલું છે. દસમો સવાલ, કર્કવૃતની સૌથી નજીકનું બંદર કયું છે? જવાબ કંડલા. અગિયારમો સવાલ, વાતાવરણના નીચલા સ્તરમાં અધોરકત કિરણો દ્વારા થતી પ્રક્રિયાથી શેનું સર્જન થાય છે? જવાબ ઓઝોનનું. બારમો સવાલ, સજીવ અને તેના પર્યાવરણ વચ્ચે આંતર સંબંધો સમજાવતા વિજ્ઞાનને શું કહે છે? જવાબ પારિસ્થિતિકી તંત્ર. તેરમો સવાલ, વનસ્પતિના વિકાસ માટે કેવા પ્રકારની માટી સૌથી વધારે ઉપયોગી બને છે? જવાબ ગોરાડુ. ચૌદમો સવાલ, ભારતનું સૌથી નાનું રીચ કયું છે? જવાબ સન બિયર. પંદરમો સવાલ, ત્રિભુવન એરપોર્ટ કયા દેશમાં આવેલું છે? જવાબ નેપાળમાં. સોળમો સવાલ, કયા સજીવના શરીરમાંથી ડીડીટી જંતુનાશક દવાનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે? જવાબ સિગલ પક્ષીમાંથી. સત્તરમો સવાલ, અવાજનું કયું પ્રમાણ જોખમી પ્રદૂષણ ગણાય છે? જવાબ 120 ડેસિબલ થી વધારે. અઢારમો સવાલ, એવરેસ્ટ શિખર પર ચઢનાર પ્રથમ મહિલા કોણ હતી? જવાબ જુન્કો તાઇબે. ઓગણીસમો સવાલ, નદીમાં જ્યારે ગટરનું પાણી વિશાળ પ્રમાણમાં ઉમેરવામાં આવે ત્યારે તેની બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડમાં શું થશે? જવાબ વધારો થશે. વીસમો સવાલ, દૂધ માંસ ઊન વાળ મેળવવા માટે કયા પશુનો ઉછેર કરવામાં આવે છે? જવાબ ઘેટા બકરાનો ઉછેર કરવામાં આવે છે. એકવીસમો સવાલ, કનેક્ટિંગ પીપલ ટેગલાઇન કઈ કંપનીની છે? જવાબ નોકિયાની. બાવીસમો સવાલ, ટીટાઘર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? જવાબ કાગળ માટે. ત્રેવીસમો સવાલ, ત્રિચી શહેર કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ કાવેરી નદીના કિનારે. ચોવીસમો સવાલ, ધનતેરસના દિવસે કયા ભગવાનની પૂજા કરવામાં આવે છે? જવાબ કુબેરની. પચીસમો સવાલ, પથ્થરથી કોતરેલી ઉદયગીરીની ગુફાઓ કયા રાજ્યમાં છે? જવાબ ઓરિસ્સામાં. છવ્વીસમો સવાલ, ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું? જવાબ મહામાયા દેવી. સત્યાવીસમો સવાલ, રાણી પદ્મિની કયા રાજાની પત્ની હતી? જવાબ રતનસિંહની. અઠ્યાવીસમો સવાલ, તાંબા અને ટીનના મિશ્રણથી કઈ ધાતુ બને છે? જવાબ કાસુ. ઓગણત્રીસમો સવાલ, કયો તારો પૃથ્વીની સૌથી નજીક છે? જવાબ સૂર્ય. ત્રીસમો સવાલ, નવલકથાકાર સવર્ણ કુમારી દેવી કઈ પ્રસિદ્ધ વ્યક્તિના મોટા બહેન હતા? જવાબ રવિન્દ્રનાથ ટાગોર. એકત્રીસમો સવાલ, વડાપાઉં કયા રાજ્યની પસંદગીની વાનગી છે? જવાબ મહારાષ્ટ્ર. બત્રીસમો સવાલ, ભારતીય રૂપિયાની નવી ડિઝાઇન કોણે બનાવી છે? જવાબ ડી ઉદયકુમારે. તેત્રીસમો સવાલ, સૂકા પ્રદેશમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થવો જોઈએ? જવાબ ટપક પદ્ધતિનો. ચોત્રીસમો સવાલ, સૂર્યગ્રહણ કયા દિવસે થાય છે? જવાબ અમાસના દિવસે. પાંત્રીસમો સવાલ, આકાશ દર્શન માટે શાની જરૂર પડે છે? જવાબ ટેલિસ્કોપની. છત્રીસમો સવાલ, 1 લિટર બરાબર કેટલા ઘન સેમી? જવાબ 1000. સાડત્રીસમો સવાલ, 1 વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે? જવાબ 52.
38મો સવાલ, થર્મોમીટર શું, થર્મોમીટરમાં શું ભરવામાં આવે છે? જવાબ પારો. 39મો સવાલ, તારી આંખનો અફીણી આ પંક્તિ કોની છે? જવાબ વેણીભાઈ પુરોહિત. 40મો સવાલ, ગુજરાતી ગઝલના પિતા કોણ કહેવાય છે? જવાબ બાલાશંકર કંથારિયા. 41મો સવાલ, ભારતમાં કઈ ઊંચી જાતની ગાયો છે? જવાબ સાહીવાલ. 42મો સવાલ, ગુજરાતમાં કઈ જગ્યાએ ઘેટા ઉછેર કેન્દ્ર આવેલું છે? જવાબ પાટણમાં. 43મો સવાલ, કઈ જગ્યાએ મરઘા ઉછેરની તાલીમ આપતી સંસ્થા આવેલી છે? જવાબ આણંદમાં. 44મો સવાલ, ગાંધીજીએ કોને હિન્દુ ધર્મના કલંક તરીકે ઓળખાવે છે? જવાબ અસ્પૃશ્યતા. 45મો સવાલ, પ્રૌઢ શિક્ષણના કાર્યક્રમની વધારે સફળતા કયા રાજ્યમાં જોવા મળી છે? જવાબ ગુજરાત રાજ્યમાં. 46મો સવાલ, મૂત્ર રોગમાં ઉપયોગી ઔષધીય વનસ્પતિ કઈ છે? જવાબ ગોશુર. 47મો સવાલ, વનસ્પતિ કોના દ્વારા શ્વસન ક્રિયા કરે છે? જવાબ પર્ણ દ્વારા. 48મો સવાલ, કયા ફૂલ રાતે જ ખીલે છે? જવાબ રાતરાણી. 49મો સવાલ, વનસ્પતિ પણ સંવેદના અનુભવે છે એવું કયા વૈજ્ઞાનિકે શોધ્યું હતું? જવાબ ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝે. 50મો સવાલ, કયા છોડને હાથ લગાડવાથી સંકોચાઈ જાય છે? જવાબ લજામણી. હેલો ફ્રેન્ડ્સ, વનરક્ષક પરીક્ષાને લગતા જેટલા બી વિડીયો બનાવેલા છે તે બધાની પીડીએફ ફાઇલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.